નમસ્કાર મિત્રો, કાઠિયાવાડી રસોડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું ચંપાકલી ગાંઠિયા. મિત્રો, ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે જોઈતી સામગ્રીમાં અજમા 2 ચમચી, ગાંઠિયાના સોડા 1 ચમચી, સિંધા સંચળ અડધી ચમચી, નિમક સ્વાદ મુજબ 1 ચમચી કે 1.5 ચમચી. મિત્રો, લોલો બેસન મેં અહીંયા લીધો છે, જે ગાંઠિયાના ખૂબ જ પોચા અને સરસ બને છે. તો આટલી સામગ્રીમાં જોઈએ સૌથી પહેલા લોટને વ્યવસ્થિત રીતે ચાળવાનો છે. જો લોટને ચાળી લઈએ તો ગાંઠિયા બનાવવામાં બહુ સરળતા રહે છે. એક પણ એની કણી કે ગોળી આમાં રહેતી નથી અને સરસ રીતે પેલા ચાળવો પડે લોટને. મિત્રો, 1 કિલો બેસનના 10 થી 15-20 ગાંઠિયામાંથી બની શકે છે. જો અત્યારે આ લોકડાઉનના સમયમાં ઘરે તમે સરસ રીતે ગાંઠિયા બનાવી શકો અને 10-15 દિવસ એને ડબ્બામાં ભરી અને રાખી શકો અને નાસ્તામાં તમે આપી શકો છો. મિત્રો, લોકડાઉનના સમયમાં તો રસોડાની અંદર આવી અવનવી કાંઈ ફરસાણની આઈટમ બનાવીએ તો ઘરના બધા સભ્યોને પરિવારને પણ કંઈક ચેન્જ નાસ્તામાં મળે અને આપણે ટાઈમ પણ એમાં પાસ થાય. એટલે અવનવી આવી વાનગીઓ કાઠિયાવાડી રસોડોમાં તમે જોતા રહેશો અને જો તમને વિડીયો આ પૂરો જોયા પછી ગમે તો એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે લોટ કઢાઈ ગયો છે. હવે લોટ બાંધવા માટે આપણે પાણી ગરમ કરશું. સતત પાણી જોઈતા પ્રમાણેનો ઉપયોગ કરવાનો. ગરમ પાણીથી લોટ બાંધીએ તો લોટ સરસ પોચો બને છે અને ગાંઠિયા પાડવામાં પણ હાથને બહુ તકલીફ પડતી નથી. પાણી સતત થઈ ગયું છે, હવે નીચે ઉતારી લઉં. હવે મિત્રો, આપણે લોટની અંદર અજમા ઉમેરી દઈએ. અજમા ગાંઠિયામાં નાખવાથી પેટમાં ખાવાથી કોઈ આડઅસર થતી નથી, પચવામાં સુપાચ્ય રહે છે અને ટેસ્ટી પણ રહે છે. એટલે અજમાનો ઘરના બધાના ટેસ્ટ સ્વાદ મુજબ તમે અજમા ઉમેરી શકો છો, નાખી શકો છો. થી સંચળ પણ હું નાખી દઉં છું. આમાં સંચળથી નાખવાથી ગાંઠિયા ટેસ્ટી બને છે અને ખાધા પછી પચવામાં પણ બહુ વાંધો આવતો નથી. મિત્રો, હવે આપણે ગેસ ઉપર એક કઢાઈમાં 1.5 લિટર જેટલું તેલ, ધાણીનું તેલ, આપણે શુદ્ધ તેલ છે એ રાખીશું. એમાં ગાંઠિયા તળીશું, બનાવીશું તો ગાંઠિયા સારા બનશે. તો આપણે પહેલાં ધીમે ગેસે લો ફ્લેમ ઉપર આપણે પહેલાં એને તેલને ગરમ કરવા મૂકી દઈએ. પણ લોટ બાંધતી વખતે આમાંથી અડધો વાટકો, અડધી વાટકી તેલ લઈ અને લોટ બાંધવામાં ઉમેરવાનું છે. તેલ નાખવાનું છે આમાં, વાટકીમાં તેલ લેવાનું. અડધી વાટકી જેટલું આ તેલ થયું. આ સોડા ઉમેરી દેવાના છે. પછી ચમચીથી એકદમ હલાવી નાખવાનું. નિમક પણ એડ કરી દઈએ
મિત્રો, હવે આ ગાંઠિયાના સોડા અને તેલ જે આપણે ગરમ કરેલું તેલ સકપ કરેલું આમાં આપણે ઉમેરી દઈએ, ઉમેરતા જઈએ અને આમ એકદમ સરસ રીતે હળવે હાથે એને ચોરતા જઈએ અને જેથી કરીને બધું મિક્સ થઈ જાય. હવે આ સતપ પાણી છે, પાણી આમાં આપણે ઉમેરી દઈએ. પાણી થોડું થોડું આપણે જરૂરિયાત મુજબ લેતા જઈએ અને લોટ બાંધતા જઈએ. આપણો હવે લોટ બંધાઈ રહ્યો છે, પણ ગાંઠિયા જો સરસ બનાવવા હોય તો લોટ બાંધવો એ જ એક કળા છે. લોટ જો સરસ બંધાય તો ગાંઠિયા છે એ સરસ બને છે અને લોટ ચીકણો ન થાય એનો પણ ખાસ ધ્યાન રાખવું પડે. આમ ધીરે ધીરે પાણી એડ કરતા જઈએ અને આપણે લોટ બાંધતા જઈએ. લોટને પહેલાં તો થોડો કઠણ બાંધવાનો છે, પછી જ્યારે બનાવશું ગાંઠિયા ત્યારે એને પોચો કરતા જઈશું, ઢીલો કરતા જઈશું. આને અડધી કલાક આપણે રેવા દઈશું ઢાંકીને. તો મિત્રો, હવે અડધી કલાક સુધી આપણે લોટ રાખ્યો હતો જે સરસ થઈ ગયો છે, છતાંય થોડું પાણી સેજ અને તેલ લઈ અને આમ થોડો મસળવાનો લોટને, એટલે પોચો સરસ બની જાય. આ રીતે પોચો બનાવી દેવાનો લોટને. હવે આ લોટ પોચો બન્યા પછી અને આ ગાંઠિયાનો કંપાકેલી ગાંઠિયાનો આ જારો, મિત્રો, સેજ પાણીનો રાખ કરી અને આમાં જારામાં આમ લગાવી દેવાનો, જેથી કરીને ગાંઠિયા છે એ સરળતાથી આમાં પડી જાય. પછી આમાં લોટ મૂકી અને આ રીતે આમ ગાંઠિયા છે એ પાડી શકાય. ગેસની ફ્લેમ વધારી દેવાની અને ગાંઠિયા સરસ રીતે આમ ચડવા દેવાના. મિત્રો, હવે ગાંઠિયા બની ગયા છે તો મરચા પણ સાથે જોઈએ. કાઠિયાવાડી ફરસાણની આઈટમમાં મરચા વિનાનું આ ફરસાણ અધૂરું લાગે, તો આ મરચા પણ તળાઈ રહ્યા છે. મરચા તળાઈ જાય
લેને ઈટા રેટમાંથી લઈ ને સારો જ્યારે કરીએ ત્યારે મરચા ને ગાંઠિયા એમાં સીંધા લું મસાલો આતે લેણ તો હોય કરી શકાય તમને અમારી જો આ રેસીપી ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.